তোর ওই পাঁচুয়া দেখলানি চর্চা করতে হবে। બે તંત્ર પર થાય એનું કાર્ય 22.3 જુલ બે તંત્ર પર જેને મેં માઇનસ લખ્યું છું જો તંત્રની એથી 20 સુધી સીપી સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી સોસાયટી ઉષ્મ ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થાય ભાઈ અહીંયા પહેલો કિસ્સો આ છે પેલી સમોષ્મી પ્રક્રિયા થાય છે ચલો તો પેલા પહેલા કિસ્સાની વાત કરીએ છીએ ફેરફાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ડબલ્યુ ઓલરેડી માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 22.3 જૂલ એટલે વાયુની આંતરિક ઉર્જામાં આટલો વધારો હવે બીજો તમે હવે આપણને શું કહે છે કે બીજા તબક્કામાં ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી શોષાય છે એટલે બહારથી શોષાતી ઉષ્મા ઉર્જા હવે આપી છે 9.35 કેલરી ભાઈ આ કેલરી છે એને જૂલમાં ફેરવવું પડે અને 9.35 ગુણ્યા 4.8 આપણે લઈએ છીએ પણ અહીંયા સોરી 4.18 લઈએ છીએ પણ અહીંયા રકમમાં કહી દીધું છે 4.19 લો એટલે 4.19 જૂલ ચલો 9.35 ગુણ્યા 4.19 કેટલા થાય ઓગણચાલીસ પોઈન્ટ અઢાર જૂલ ઓકે તો આપણને કાર્ય માટેનું છે તમને ખબર છે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ માટે ડબલ્યુ બરોબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ ચલો ડેલ્ટા ક્યુ 39.18 અને ડેલ્ટા યુ 22.3 જે આપણે અહીંયા પેલા મેળવેલું છે ચલો 39.18 માંથી 22.3 બાદ કરી નાખો ચલો જલ્દી ફટાફટ 16.88 જૂલ કોઈ એને 16.9 લખે તો પણ ચાલે હો 16.88 દેખો 16.9 જૂલ આ તો પાંચમો દાખલો બોલો ખ્યાલ આવે જોઈએ બધાને હા સર ચલો હવે આગળ છઠ્ઠા દાખલા પર જઈએ ચલો છઠ્ઠો દાખલો એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્રો એ અને બી એકબીજા સાથે સ્ટોપકોક વડે જોડેલા છે એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણ રહેલું એ પ્રમાણભૂત તાપમાન દબાણ એટલે એસટીપી એટલે કે તાપમાન 0 સેલ્સિયસ અથવા 273 કેલ્વિન અને દબાણ 1 વાતાવરણ દબાણ એને એસટીપી કહેવાય પ્રમાણભૂત દબાણ અને તાપમાન જ્યારે બી સંપૂર્ણ રીતે ખાલી છે આખું તંત્ર તાપીય રીતે અલગ કરેલું છે બી એટલે કે અલગ કરેલું તંત્ર છે ટૂંકમાં સ્ટોપકોકને અચાનક ખોલવામાં આવે તો નીચેના જવાબો આપો શું કહે છે પેલા સમજી લો આ બે પાત્ર છે બંને પાત્ર એક સરખા છે અહીંયા આગળ એક સ્ટોપકોક મૂકેલો છે આ પાત્ર એમાં વાયુ ભરેલો છે પાત્રથી ખાલી છે આનું કદ અને આનું કદ બંને સમાન છે એને બી અત્યારે અહીંયા દબાણ વાતાવરણ દબાણ છે 1 વાતાવરણ અને તાપમાન 273 કેલ્વિન અહીં તો વાયુ છે જ નહીં હવે શું કે સ્ટોપકોક ખોલી દઈએ તો આ વાયુ ક્યાં જશે
બસ ટોપર હું ખોલી દઉં તો એમાંથી વાયુ વીમા જશે. વીમા તો બીજું પાત્ર જ ખાલી હતું એટલે હવે શું થશે? કદ બનું લઈ જશે. પેલા ખાલી આટલું જ કદ હતું, હવે આ બંને કદ થઈ એટલે ટોટલ કદ તૂટી થઈ જશે. જો ભાઈ અહીંયા આગળ અલગ કરેલું તંત્ર છે એટલે સમોષ્મી પ્રક્રિયા થાય, એટલે ડેલ્ટા ક્યુ બરોબર જીરો છે. બીજું તાપમાન પણ અચળ રહે છે એટલે તાપમાન 273 નું 273 છે. ઓકે, તો હવે આપણે માગ્યા જે શું એ જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન એ અને બી માં અંતિમ દબાણ કેટલું હશે? અહીંયા આગળ એક વસ્તુ સ્પષ્ટ છે કે કદ બમણું થઈ જાય. પેલા કદ હતું બી, હવે કદ બમણું થયું. તાપમાન અચળ રહે છે એટલે પીવી બરોબર અહીંયા અચળ છે બરોબર. તો હવે બોઇલનો નિયમ લાગુ પડશે. P2V2 બરોબર P1V1. P2 શોધવાના છે, V2 તો કે કદ બમણું થઈ ગયું એટલે 2V. P1 એક વાતાવરણ છે હમણાં તું પણ નજર આવે અને V1 એટલે V શરૂઆતનું કદ. V કેન્સલ, ધેટ મીન્સ P2 બરોબર P1/2 એટલે કે 1/2 kPa. દબાણ અડધું થઈ જશે ને. શરૂઆતમાં દબાણ હતું એક વાતાવરણ, કોક ખોલી દીધા પછી બંને પાત્રમાં દબાણ સરખું 1/2 વાતાવરણ હશે. પછી બીજો પ્રશ્ન પૂછેલો છે, વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થશે? નહીં આપણને ખબર નહીં તાપમાન અચળ છે. જુઓ તાપમાન અચળ એટલે તો આંતરિક ઉર્જા બદલાય નહીં. અહીં ટી અચળ હોવાથી આંતરિક ઉર્જા અચળ રહે છે, માટે ડેલ્ટા યુ બરોબર જીરો. આંતરિક ઉર્જા અચળ રહે છે, ડેલ્ટા યુ જીરો. પછી ત્રીજો પ્રશ્ન છે, વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર? ભાઈ હમણાં તો વાત કે તાપમાન અચળ છે તો તાપમાનમાં કોઈ ફેરફાર ના હોય. ત્રીજો પ્રશ્ન, તાપમાનમાં ફેરફાર જીરો કેમ? તો કે કારણ તાપમાન અચળ છે. ચલો ચોથો પ્રશ્ન, સુતંત્ર ની વચ્ચેની અવસ્થાઓ તેના પીવીટી સપાટી પર હશે? તો કે ના, અહીંયા જેવો કોક ખોલો ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય છે, માટે આ પ્રક્રિયામાં દરેક ક્ષણે સતત અસંતુલન હશે. હા, થોડી વાર તમે રાહ જોશો તો સંતુલન સ્થિતિ હશે, પણ જ્યારે તમે કોક ખોલશો ત્યારે એ અસંતુલન પ્રક્રિયામાંથી પસાર થતો હશે. પ્રક્રિયા ઝડપી હોવાથી એ અસંતુલિત અવસ્થામાં હશે. તમારે લખવો તો લખાય કે થોડા સમય પછી તે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી લેશે. આ થઈ ગયો છઠ્ઠો દાખલો. આમ તો થિયોરેટિકલ કહેવાય. બોલો ભાઈ, ખ્યાલ આવ્યો છે બધાને? હા સર. ચલો તો એના પછીના દાખલા પર જઈએ. આ જવા દઉં છું.
ચલો ભાઈ સાતમો દાખલો જો એક વરાળ યંત્ર એક મિનિટમાં 5.4 ગુણ્યા 10 ની 8 જૂલ કાર્ય આપે છે ભાઈ એક મિનિટમાં 5.4 ગુણ્યા 10 ની 8 જૂલ કાર્ય આપે 5.4 ગુણ્યા 10 ની 8 જૂલ અને તેને બોઇલરમાંથી એક મિનિટમાં 3.6 ગુણ્યા 10 ની 9 જૂલ ઉષ્મા પૂરી પાડે છે એટલે બહારથી પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જા 3.6 ગુણ્યા 10 ની 9 જૂલ દર મિનિટે તો એન્જિનની કાર્યક્ષમતા પહેલો પ્રશ્ન પૂછે છે એન્જિનની કાર્યક્ષમતા ભાઈ આપણને ખબર છે કાર્યક્ષમતા એટલે W બાય Q તો તમારી જોડે W છે 5.4 ઇન્ટુ 10^8 અને Q1 છે 3.6 ઇન્ટુ 10^9 ભાઈ આ 18 તરી 54 ને 18 3 બાય 2 એટલે 1.5 ઇન્ટુ 10^-1 એટલે કે 0.5 ટકામાં જો આપણને શોધવાનું કે તો ગુણ્યા 100 કરી નાખો 15% એની કાર્યક્ષમતા 15% છે તેમ કહેવાય ચલો હજી આગળ પૂછો છે એક મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે બે વ્યય પામતી ઉર્જા એટલે Q2 આપણને ખબર છે Q2 બરાબર Q1 માઇનસ Q2 Q1 કેટલા છે 3.6 ઇન્ટુ 10^9 અને આઉટર કઈ 36 ગુણ્યા 10^8 માઇનસ 5.4 ગુણ્યા 36 માંથી 5 31 31 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 31 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
एक एक मूल्य आपेला है आ 600 है 600 न्यूटन पर मीटर स्क्वायर आ 300 है न्यूटन पर मीटर स्क्वायर कद आपेला है 2 मीटर क्यूब अने 5 मीटर ए भाग 2 मीटर क्यूब ने किया 5 ભાગના ક્ષેત્રફળ થી પી વિરુદ્ધ વી ના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો તો પણ એક કાર્ય જ દર્શાવે જેમ બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એક કાર્ય બતાવે એ જ રીતે પી વિરુદ્ધ વી ના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કાર્ય દર્શાવે તો અહીંયા જુઓ તો પી વિરુદ્ધ વી ના આલેખ વડે ઘેરાયેલો ભાગ એટલે તો આ બંધ ગાળો થઈ ગયો જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ લખીએ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ આપણને ખબર છે ત્રિકોણ નું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ છે માટે હાફ પાયો ગુણ્યા વી હાફ એમ ના એમ ચલો પાયો 5 - 2 એટલે કે 3 ચલો વેલ એટલે 600 - 300 એટલે 300 ભાઈ 300 તરી 900 900 ભાગ્યા 2 450 આજો 450 બોલો ભાઈ ક્લિયર છો બે ખબર પડી છે બધાને હા સર ધ્યાન કરો સર નો જોવા દઈએ ચલો તો છેલ્લો દાખલો દસમો એક રેફ્રિજરેટરમાં રાખેલા ખોરાકને 9 સેલ્સિયસ તાપમાને સાચવવાનું છે અર્થાત રેફ્રિજરેટરનું તાપમાન કેટલું રાખવાનું છે 9 સેલ્સિયસ જો ઓરડાનું તાપમાન 36 સેલ્સિયસ એટલે કે ઊંચું તાપમાન 36 સેલ્સિયસ છે બહારનું પરિસરનું તાપમાન તો પરફોર્મન્સ ગુણાંક ખાલી જગ્યા આપણને ખબર છે અહીંયા તાપમાન જે છે કેલ્વિનમાં લેવાનું જ્યાં 9 છે તો આ 9 + 273 ધેટ મીન્સ 302 9 7 16 9 302 અને 273 + 36 302
અને 273 વત્તા 30 303 વત્તા 6 309 કેલ મે આલ્ફા નું સૂત્ર શું છે કે q2 / w અને w એટલે q1 - q2 હવે આપણને ખબર છે ઉષ્મા ઊર્જા તાપમાન પર આધારિત હોય એટલે q2 ની q ઇઝ અ પ્રોપોર્શનલ ટુ t પર થી alpha is equal to q2 ની જગ્યાએ t2 અને છેદમાં q1 ની જગ્યાએ t1 એટલે q2 ની જગ્યાએ t2 / t1 - t2 ચલો t2 અહીં આપણે નીચા તાપમાનને t2 કહીએ છે ને અને ઊંચા તાપમાનને t1 તો t2 જે 282 અને નીચે 309 માઇનસ 282 282 ભાગ્યા 27 થશે 309 માંથી 27 282 ભાગ્યા 27 લગભગ 10.4 ક્લિયર છો સર યસ હા સર DTEF નું કાર્ય શોધવા માટે ક્ષેત્રફળ શોધવું પડે ફરી બોલતો મિલા લા આની અંદર આલ્યો ના દાખલામાં કે વાયુ દ્વારા DTEF સુધીમાં થયેલ કુલ કાર્ય ગણવાનું તેના માટે ત્રિકોણ DTEF નું ક્ષેત્રફળ શોધવાનું હા એટલે કાર્ય શોધવા માટે આપણી જોડે અલગ અલગ સૂત્રો છે કાર્ય શોધવા માટે સમતાપી હોય તો અલગ સમદાબી હોય તો અલગ સમકદી હોય તો એ તો આપણે પ્રક્રિયામાં ભણી ગયા પણ એક મેથડ એ છે કે પી વિરુદ્ધ વી નો જો આલેખ આપેલો હોય તો કાર્ય શોધવા માટે આલેખ વડે ઘેરાયેલા બાજુ ક્ષેત્ર એટલે જ્યારે પણ તમને પી અને વી નો આલેખ આપેલો હોય ત્યારે કાર્ય શોધવા માટે તમારે આ સૂત્ર વાપરો તો તમને વધારે સહેલું પડે ઓકે સર જો ભાઈ આ સાથે ચેપ્ટર 12 કમ્પ્લીટ આ સાથે થર્મોડાયનેમિક્સ નું સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું હવે થર્ડ ચેપ્ટર આયા વાયુનો ગતિવાદ ચેપ્ટર નંબર 13 વાયુનો ગતિવાદ જો ભાઈ ચેપ્ટર ની અંદર કોઈ ખાસ દમ નથી તેવા છે શરૂઆતમાં આપણે 11મા ચેપ્ટરમાં બોઇલનો નિયમ ચાર્લ્સનો નિયમ ગેલિશનો નિયમ ભણી ગયા એના એક નિયમ લખાઈશ એટલે કે એ સમજાઈશ એની પરથી PV બરાબર μ RT સમીકરણની ચર્ચા કરીશું એટલે કે આદર્શ વાયુ સમીકરણની ચર્ચા કરીશ એની પરથી દબાણનું સમીકરણ મેળવીશું અને એની પરથી ગતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું ત્યારબાદ ઉર્જાના સમૂહ વિભાજનની ચર્ચા કરીશું સીપી અને સીવી ના સૂત્રોની ચર્ચા કરીશું
અને સરેરાશ મુક્ત પથની ચર્ચા ચેપ્ટર 4 નીટ અને જેડબલ્યુ ની દ્રષ્ટિએ જોઈએ તો આ ચેપ્ટરમાંથી એકાદ એમસીક્યુ કોઈક વાર પૂછાય છે એટલે આમાં સૂત્રની દ્રષ્ટિએ આપણે વધારે મહત્વ આપવાનું છે એટલે બહુ સમય નહીં બગાડી એટલે 13માં ચેપ્ટરમાં આપણે ફટાફટ આગળ જઈશું કારણ કે આપણે 14 અને 15મું ચેપ્ટર જે છે એ અગત્યનું છે નીટની દ્રષ્ટિએ અને લાંબુ પણ છે એટલે આપણે આ 13મું ચેપ્ટર ફટાફટ પતાવી એના દાખલાઓમાં પણ સમય નહીં બગાડી અને 14માં 15માં ચેપ્ટર ઉપર જઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં 13મું ચેપ્ટર લઈશ કારણ કે 5 મિનિટમાં કે 13મું ચેપ્ટર ચાલુ નહીં કરાય એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13 ની ચર્ચા કરીશું ઓકે બાય બાય